કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. આજે છે વિદ્યાર્થી સ્કૂલમાં રજા. આજે છે મિત્રો આનંદ ચૌડસ. તો હું અને વિદિત આજે જવાના છે દાંડી, જે નવસારીમાં આવેલું છે. ઘરથી 50 કિલોમીટર જેટલું અંતર છે. અને આજે દાંડી ગામ ખાતે નવસારીના આજુબાજુના તમામ વિસ્તારોમાંથી ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે દાંડી બીચ ખાતે બધા આવશે. તો હું અને વિદિત પણ આ વિસર્જન જોવા જવાના છે. તો તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો જઈએ આપણે દાંડી ગામ. હું અને વિદિત જઈ રહ્યા છે દાંડી. તો હું અને વિદિત અત્યારે બાઇક લઈ નીકળી ગયા છે. આખો રોડ સુમસાન છે આજે. તો હું અને વિદિત ઘણા દિવસ પછી બાઇક લઈને નીકળ્યા છે. તો અત્યારે અમે નેશનલ નંબર 8 હાઈવે ઉપર છીએ અને રસ્તામાં આવશે ઊન સાંઈ બાબાનું મંદિર. તો અત્યારે હું અને વિદિત નેશનલ નંબર 8 હાઈવે ઉપર ઊભા છે અને આ મિત્રો ઊન ગામ છે. અમારી એક્ઝેક્ટ સામે આ બાજુ સાંઈ બાબાનું મંદિર આવેલું છે, જે મિની શેરડી તરીકે પણ ઓળખાય છે, જે નવસારીથી લગભગ 4 કિલોમીટર અને ચીખલીથી લગભગ 63 કિલોમીટરનું અંતર છે. અને સાંઈબાબાના મંદિરથી એક્ઝેક્ટ આ બાજુ અત્યારે બુલેટ ટ્રેનનું કામ પણ ખૂબ જ જોરમાં ચાલી રહ્યું છે. તો લગભગ 1-1.5 વર્ષમાં બુલેટ ટ્રેન પણ અહીં ચાલુ થઈ જશે. અમદાવાદ અને બોમ્બે વચ્ચે બુલેટ ટ્રેન દોડશે, જેનું કામ અત્યારે ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. જો મિત્રો કેવી રીતના બાઇક ચલાવે છે. અત્યારે અમે વિદિત સાથે એરો 4 રસ્તાથી 3 કિલોમીટર દાંડી રોડ ઉપર છીએ. દાંડી લગભગ અહીંયાથી હવે 12 કિલોમીટર છે. હું અને વિદિત દાંડી આવી ગયા છે. ગાડી પાર્ક કરી દીધી છે, જેનો ચાર્જ 10 રૂપિયા લીધો અમારી પાસે. અને મિત્રો તમે આ દાંડી દરિયા કિનારે આવો ને તો અહીંયા ગાંધી સ્મૃતિ મંદિર અને નેશનલ સોલ્ટ મેમોરિયલ પણ આવેલું છે, તે જોવાનું ભૂલતા નહીં. એ ખૂબ જ સરસ છે. અને હવે આપણે જઈએ અને જોઈએ જ્યાં ગણેશ વિસર્જન કરવાના છે દરિયામાં, ત્યાં જઈએ. અહીં ગણેશ વિસર્જન કરતાં મોડું થાય તેના માટે લાઇટની સગવડ પણ કરવામાં આવી છે અને સાથે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તેમજ જેસીબીની પણ સગવડ છે, જેથી કોઈ ટ્રેક્ટર ગણેશ વિસર્જન કરવા જાય તો ફસાઈ જાય તો તરત જ જેસીબીથી કાઢી લેવામાં આવે. આપણાલા ફક્ત દોનત ગોષ્ટી આવડતાત, ગણપતીची गाणी आणि आपला लाडका. શું લેવાનો?
અત્યારે અમે આવ્યા છીએ વિદિત સાથે વડાપાઉં ખાવા માટે. વિદિતને ખૂબ જ ભૂખ લાગેલી છે. વિદિત ભૂખ લાગી ગઈ છે કે? વિદિત વડાપાઉં ખાતો છે. કેવું લાગ્યું? હે, સારું છે? તીખું છે કે? તીખું છે. વિદિત સાથે નાસ્તો કરી દીધો છે ને હવે જઈએ વિસર્જન જોવા માટે. અને વિદિત દાંડી દરિયા કિનારે ગણેશ વિસર્જન જોવા માટે આવ્યા હતા. અહીં મોટા પ્રમાણમાં લોકો પણ ગણેશ વિસર્જન જોવા માટે આવ્યા હતા અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:30 વાગ્યાનો. તો અમારે લગભગ અહીંથી 50 કિલોમીટર દૂર જવાનું છે. તો હું અને વિદિત હવે અહીંયાથી નીકળવાના છે અને રસ્તામાં જે પણ ગણપતિ દાદાનો વરઘોડો જોવા મળશે તેના દર્શન કરતાં કરતાં ઘરે જઈશું. અને વિદિત અત્યારે દાંડીથી નીકળી એરો 4 રસ્તા પાસે પહોંચી ગયા છે અને ઝરમરઝરમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને અત્યારે પણ 6 વાગ્યા છે અને બાપાનો વરઘોડો ચાલુ જ છે. આજે ગણપત દાદાના વરઘોડામાં બધા જ ભક્તોને વરસાદે બરાબર નવડાવી દીધા અને મિત્રો, ગણપતિ સ્થાપનાના દિવસથી આજે આનંદ 14 દિવસ સુધી ગણપતિ દાદાની ભક્તિ કરતાં ક્યાં સમય પસાર થઈ ગયો તે પણ ખબર ના પડી. અને ગણપતિ દાદાને એવી પ્રાર્થના કરું છું કે આવતા વર્ષે પાછા જલ્દી આવે. તો અત્યારે હું પણ પૂરેપૂરો પલ્લી ગયો છું તો ફટાફટ કપડાં ચેન્જ કરી નાખું. મિત્રો, કોપી કરે તો ચાલુ કરી આપું વિડીયો. કોપી કરે ચાલ અહીંયા કોપન, ચાલ જલ્દી કોપી કરે તો વિડીયો ચાલુ કરી દે. હું આ બાજુ અહીં ઉપર નહીં કરી આપવાનો, ઉપર કરી દે. ચાલે ચાલે ભાઈ, અત્યારે સમય થઈ ગયો છે 7:30 વાગ્યાનો ને હું એ પણ કપડાં ચેન્જ કરી નાખ્યા છે. અને મિત્રો, હવે હું વિડીયોનું એડિટિંગ કરી દઉં અને આજનો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.